ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત બીજા દિવસે શુક્રવારે પણ વધારો નોંધાયો. છેલ્લા 48 કલાકમાં નર્મદા ડેમની જળ સપાટીમાં 65 સેન્ટીમીટર વધારો થયો તો ડેમમાં ઉપરવાસમાંથી 18,009 ક્યુસેક પાણીનો આવક થઈ રહી છે. સાથે જ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 122.84 મીટર થઈ ગઈ છે. પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમમાં હાલ 5,432.51 MCM લાઇન સ્ટોરેજ છે. નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જો ઉપરવાસમાં સતત વરસાદ વરસશે તો ડેમ ઓવરફ્લો પણ થઈ શકે છે અને ડેમ ઓવરફ્લો થવાની સાથે જ ગુજરાતનો પાણીનો પ્રશ્ન હલ થશે. ગત વર્ષ કરતાં નર્મદા ડેમની સપાટી હજુ 15.84 મીટર જેટલી ખાલી છે, જ્યારે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર અને 19.68 મીટર દૂર છે. કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચશે કે નહીં તો તે ચિંતાનો વિષય છે. જો નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નહીં થાય તો આગામી દિવસોમાં ગુજરાત માટે પાણીને લઈને કપરા સમય આવી શકે છે. રાજ્યના 207 જળાશયોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 1 અને સૌરાષ્ટ્રના 9 જળાશયો અત્યાર સુધી સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના તમામ ડેમમાં હાલ લાઈવ સ્ટોરેજ 60% જ છે. અમારી એની ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.